આજની લોકતંત્રની હાલત જોઈને સમજાતું નથી કે આ લોકતંત્ર આપણને ક્યાં લઈ જશે કેવળ ભારતની નહીં આખી દુનિયાની એવી હાલત છે પરિણામ સ્વરૂપ જે લોકો માનતા હતા કે લોકતંત્ર સારી બાબત છે તેઓના ભ્રમનું પણ નિરસન થઈ રહ્યું છે કારણ એ છે કે મૂળમાં જ દોષ રહેલો છે તે દોષ એ કે ગણ્યા ગાંઠા લોકોના હાથમાં જ બધી સત્તા સોંપી છે એ થોડા લોકો ભલે ને ખૂબ બુદ્ધિમાન હોય તેમનાથી કામ થવાનું નથી આવી કાબેલિયત ખુદ ભગવાને પણ પોતા પાસે નથી રાખી કે બધી સત્તા પોતાના હાથમાં જ રાખીને તમામ કામકાજ ચલાવે જો ભગવાને આપણને કેવળ કઠપુતળી બનાવી હોત અને બધી બાબતમાં તેમની પાસેથી અક્કલ માંગવી પડતી હોત તો તેમની શી હાલત થત બિચારા ભગવાને કેટ કેટલી દોડધામ કરવી પડત આજના આપણા પ્રધાનોએ આટલી દોડધામ કરવી પડે છે તો ભગવાન તો પસીને રેપઝેપ થઈ જાય પરંતુ તેમણે સમજી વિચારીને ઠીક જ કર્યું કે સૌને બુદ્ધિ આપી અક્કલનો મોટો ખજાનો પોતા પાસે ન રાખ્યો અને સૌમાં વિભાજિત કરી દીધો તેથી તો તે બિલકુલ શાંતિથી સૂઈ શકે છે આ શબ્દો અવતરણ ચિન્હમાં છે એનો અર્થ એ છે કે આ શબ્દો આપણા ભેજાની નિપજ નથી હા આ શબ્દો મહાત્મા ગાંધીના પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવિના છે આશ્ચર્ય થાય આ વાંચીને પણ વિનોબાજીના વિચારો વાંચીને પ્રતીત થાય છે કે કાળ બદલાય છે પણ વ્યથા એ જ રહે છે આપણામાં અને વિનોબાજીમાં પાયાનો ભેદ એ છે કે આપણે વિષાદ યોગ પર અટકી જઈએ છીએ અને વિનોબાજી વિષાદમાંથી બહાર આવીને લોકશક્તિની ઉપાસના સુધી પહોંચે છે વિનોબાજીને કોઈએ પૂછ્યું આપ બહાર શા માટે રહો છો દેશની જવાબદારી શા માટે નથી ઉઠાવતા વિનોબાજીએ સરસ જવાબ આપ્યો બે બળદ ગાડામાં લાગેલા હોય ત્યાં હું એક વધારોનો ત્રીજો બળદ બનું તો તેનાથી ગાડાને શ્રી મદદ મળે પરંતુ જો હું એ રસ્તાને સુધારવાના કામમાં પરોવાઉં જેથી ગાડું વધુ યોગ્ય દિશામાં સારી રીતે ચાલી શકે તો તેનાથી ગાડાને વધુ મદદરૂપ થઈ શકીશ આ થયું સ્વતંત્ર લોકશક્તિનું નિર્માણ આજે આવી લોકશક્તિનું નિર્માણ શક્ય છે ખરું આજે તો બે જ શક્તિ જોરમાં છે હિંસા શક્તિ અને દંડ શક્તિ સાચું બોલે તે દંડાય અને સારું બોલે તો હિંસા થાય આવા માહોલમાં એક પ્રચંડ લોકશક્તિ કેમ ઉજરે એ પ્રશ્નાર્થ ખરો ભેગા થવું તે શક્તિ છે પણ ભેગા થઈને હંગામો કરવો તે હિંસા શક્તિ છે ભેગા થઈને નિયમ કાયદો કલમો લગાડી કાંટો કાઢી નાખવા પ્રવૃત્ત થવું તે દંડ શક્તિ છે પણ ભેગા થઈ સંવાદ કરી સૌના મતને મૂલવી રચનાત્મક માર્ગ કાઢવો તે લોકશક્તિ છે લોકશક્તિ એ કે જેમાં હિંસા કે દંડને સ્થાન નથી દેખાવ માગણી આવેદન આંદોલનને સ્થાન છે પણ શાંત સંવાદમય સ્પષ્ટ છતાં દૃઢ અને આ કામ કોણ કરે સમાજ જેમની આગળ વિચારક ચિંતન સ્વામી બાપુ સેવક એવા વિશેષણો લગાડે છે તેમણે સ્વતંત્ર લોકશક્તિનું નિર્માણ કરવાનું છે જે પોતાનાથી જુદા મતને આવકારતો નથી તે વળી વિચારક ક્યાંનો ભગવાન ધારણ કરનાર નમનને બદલે ચરણ આશરો લે તે વળી સ્વામી કેમ કહેવાય સ્વતંત્ર લોકશક્તિ જગાવનાર પોતે તો સ્વતંત્ર હોવું છે ને લોકશક્તિ એટલે વિચાર શાસન વિચાર સમજવો અને વિચાર સમજાવવો વિચાર સમજ્યા વિના કોઈ વાત કબૂલ ન કરવી આ વિચાર શાસન એ સ્વતંત્ર લોકશક્તિ છે વિચારકો પ્રવાહમાંથી નીકળી જવા કરતાં સાથે રહે તેવું વિનોબા ઈચ્છે છે આપણે પણ હવે બોલતા થયા છીએ કે સિસ્ટમ કો બદલને કે લીએ સિસ્ટમ રહેના જરૂરી